જેટલી જેટલી વાર હું કોઈ રેસ્ટોરન્ટમાં જમું એટલી એટલી વાર મને એમ સવાલ થાય કે આના રસોઈયાને આ બનાવતા કેટલી વાર લાગી હશે. જે વસ્તુ આપણા ઘરમાં બનતા એક દોઢ કલાક થતો હોય એ જ વસ્તુ કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ તો 15 મિનિટમાં બનીને હાજર થઈ જાય. દર વખતે આ વિચાર આવે કે આવું કેવી રીતે, આપણા ઘરમાં તો આટલો બધો ટાઈમ લાગે છે, આ રેસ્ટોરન્ટમાં આટલું ફટાફટ કેવી રીતે બની જાય. પણ એનો જવાબ તો મને ખબર છે કે એ લોકો શું કરતા હોય એક્ઝેક્ટલી. પણ એક વસ્તુ જે જલ્દી બની જતા બહારના ફૂડમાં મિસિંગ હોય છે એ છે પ્રેમ. ઘરની રસોઈમાં એક તત્વ, એક પદાર્થ એક્સ્ટ્રા હોય છે અને એ છે બનાવનારનો પ્રેમ. અને જો ઘરની રસોઈમાં બનાવનારના હાથેથી પ્રેમરસ ન ઝર્યો હોય તો સાહેબ એ ફિક્કી જ લાગે. બધા મસાલા બરાબર પડ્યા હોય, રેસીપી પ્રમાણે જ બનાવી હોય, પણ જો બનાવનારનો પ્રેમ એમાં ન ઝર્યો હોય તો મજા ન જ આવે જમવાની. હવે આજનો મોર્નિંગ મંત્ર, તમે જેના માટે કામ કરો છો ને એના માટેની લાગણી તમારા કામ દ્વારા અભિવ્યક્ત થતી હોય છે. જો તમને તમારા કામમાં પહેલા જેવી મજા ન અનુભવાતી હોય તો જરા ચેક કરજો, એ અણગમાની લાગણી કામ પ્રત્યેની નહીં, કામ કરાવનાર પ્રત્યેની છે. અને એટલે જ મેનેજમેન્ટની લેંગ્વેજમાં કહેવાતું હોય છે કે કોઈ માણસ જ્યારે રિઝાઇન કરે અથવા તો કામ છોડીને જાય ત્યારે કામને નથી છોડતો હોતો, એ બોસને છોડતો હોય છે. અને ઇવન રિલેશનશીપમાં જો અંગત સંબંધ ફિક્કા પડી ગયા હોય તો એને રસોઈમાં ઝરતા પ્રેમ રસ વડે સ્વાદિષ્ટ બનાવી શકાય, એ આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે, રેડિયો મિર્ચી.